નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું. આ સાથે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. મિત્રો, વાત કરીએ તો ગઈકાલે દાહોદમાં ભારે વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો લીંબડી, કારઠ, દેપાડા, કચુંબર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પણ ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો એક તરફ ગરમીએ તેનો પ્રકોપ વરસાવી રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી રહ્યા છે. ગરમીમાંથી રાહતના સમાચાર આવ્યા છે. હજુ પણ ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન હળવો વરસાદ પડશે અને 6 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ પડશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દમણ અને દાદરનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આગામી 12-16 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે.